যাও তো তুমি আপনি ছেলে দিয়েছে এক ছেলে রবি নারবলো বাকি রাখো তো ইমেল আছে নাই અને પછી આજે જેડબલી નીટ જે છે એ સ્ટાર્ટ કરી દઈએ બરોબર છે પછી આમાં બે મુદ્દા બાકી રહે છે હજુ એક અધિશોષણના અનુપ્રયોગો અને અધિશોષણના ઉપયોગો પણ એ આપણે કટકે કટકે ભણશું બરોબર છે એટલે નકરું આપણે ભણવાનું કરવાનું નહીં એસીક્યુ સોલ્વ કરશું થોડું ઘણું ભણશું પણ એની પહેલા હવે અગત્યનું છે આપણે શું શીખવાનું ઇમલ્શન અથવા તો પાયસ તો આજે આપણે વિભન છોકરાઓ નામ લખી નાખીએ છીએ ઇમલ્શન અથવા આને નાને એના ઘરે હું કે છે પાયસ પણ કે છે બરાબર છે તો આપણે ઇમલ્શન શબ્દ જે છે ને આની પહેલા લખાવેલો છે પૂરું કલીલોનું જે કોષ્ટક લખાયું હતું ને આપણે એમાં ભૌતિક સ્થિતિને આધારે વર્ગીકરણ છે ને જુઓ જોવો એટલે ખાલી ખાલી કહો શું પણ નાખી ભલે ભૌતિક સ્થિતિને આધારે જે વર્ગીકરણ કર્યું તો એમાં આપણે લખ્યું તો પ્રવાહી પ્રવાહી તેમાંથી શું બને ઇમલ્શન બરાબર તો અહીંયા આપણે લખવું હોય તો શું કહેવાય અહીંયા વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ બંને કોણ છે પ્રવાહી તો વિભાન કોણ છે પ્રવાહી બરાબર અહીંયા પણ કોણ છે પ્રવાહી બંને વસ્તુ પ્રવાહી છે બંને વસ્તુ કેવી છે પ્રવાહી છે તો બંને કઈ એનું વર્ગીકરણ કઈ રીતે કરશું પ્રકાર કેટલા છે એ થોડું શીખવા બરાબર ચાલો તો આપણે ઇમલ્શન ને બે ભાગમાં વહેંચી દઈએ કેટલા ભાગમાં વહેંચી દઈએ બે ઇમલ્શન જે છે ને હકીકતમાં બે પ્રકારના છે છોકરાઓ કેટલા પ્રકારના બે એમાં જે પહેલો પ્રકાર જે છે ને પહેલો પ્રકાર એને આપણે કહેવાનું છે તેલ ઓબ્લિક પાણી અને બીજો જે છે એને શું કહેવાનું છે પાણી ઓબ્લિક તેલ બરાબર છે આપણને કોઈએ પૂછે કે વિભન આપણે કેમિસ્ટ્રીમાં કેટલા માર્ક આવ્યા તો આપણે શું કહીએ 37/100 બરાબર છે તો 100 એટલે શું થયું કુલ 37 એટલે શું થયું આવે બરાબર છે તો એનો મતલબ એ થયું કે જાજુ હોય ને જાજુ એ હંમેશા ક્યાં લખાય નીચે ઓછું હોય ક્યાં લખાય ઉપર તો એનો મતલબ એવો થયો વિભન આમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ કોણ હોય આમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ કોણ હોય તો ઓછું હોય ને એને કલા કહેવાય એટલે આ તેલ અને વધારે હોય એને શું કહેવાય માધ્યમ એટલે આ પાણી અને વંચાય કેમ અને વાંચવું હોય તો અને વંચાય પાણીમાં તેલ શું કહેવાય પાણીમાં તેલ આ બાજુની આપણે વાત કરીએ ચલો ફરીથી વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ બરાબર છે એ આવે ને બરાબર બધું આવે હો ચલો તો કલા કોણ છે કલા એમ આપણે સમજી વિચારી બોલો હો અને અહીંયા આવે આને કેમ વંચાય દૂધમાં હોય બરાબર છે કે ભાઈ આપણે જે છે એ હારા હારી રાખી હોય તો આપણને જે છે શું આપે દૂધમાં પાણી હારા હારી નો રાખો તો પાણીમાં દૂધ આપે બરાબર છે આ એના જેવું છે બરાબર હવે જો આ બંને જે છે ને એને દર્શાવાય કઈ રીતે આ બંને ને દર્શાવાય કઈ રીતે એ બધા આપણે જોવા પડી તો આ પેલું પાત્ર છે ને આવી રીતે દર્શાવાય આપણી પાસે એક સરસ મજાનું પાત્ર છે આપણ આપણી પાસે એક સરસ મજાનું પાત્ર છે આપણી પાસે બંને પાત્ર સરસ મજાના છે બરાબર કેમ કે આપણે પાત્ર ક્યાંથી લાવ્યા છે ડિમાન્ડમાંથી લાવ્યા છે એક સાથે ફ્રી હોય બરાબર તો જે પેલું પાત્ર જે છે ને પેલું પાત્ર બરાબર છે એમાં આપણે જે છે જાદુ કોને રાખવાનું છે પાણી બરાબર છે તો પાણી આપણે વાદળી કલરથી કરશું તેનાથી વાદળી કેમ કે આજનું જે પાણી પાણી આપણી પાસે જે છે આવી ગયું
સુપણ હોવું જોઈએ, પાણી ઓછું ઓછું પણ હોવું જોઈએ. બિલાડી તરીકે જોજો. હવે આમાં શું હશે તો કે આમાં જે છે કે નહીં જાજુ જાજુ કોણ હશે, ઓછું ઓછું કોણ હશે, પાણી. તો હવે જો જોય ઇમલ્શન અથવા પાયસનો મતલબ ખબર પડી ગઈ. હાલો પાછા બોલો અણુ ઇમલ્શન જોડવાનું. તો અત્યારે આપણે ભાઈબંધ જે ભણીએ છીએ બધા સાથે એને શું કહેવાનું છે, ઇમલ્શન. ઇમલ્શન એવી વસ્તુ છે કે જેની અંદર વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બંને કોણ છે, પ્રવાહ છે. કોણ છે, પ્રવાહ. બરાબર. હવે આપણે ઇમલ્શન ના બે પ્રકાર પડ્યા, એક તેલ ઓબ્લિક પાણી અને બીજું પાણી ઓબ્લિક તેલ. બરાબર છે. આની જો આપણે વાત કરીએ ને તો જે ઓછો ભાગ હોય કે નહીં એ વિક્ષેપિત કલા, વધારે ભાગ હોય વિક્ષેપણ માધ્યમ. પણ આને વાંચવું હોય તો વંચાય કેમ, પાણીના તેલ. આની આપણે વાત કરીએ પાણી ઓબ્લિક તેલ, તો આમે ખબર પડી ગઈ કે માધ્યમ કોણ હશે અને કલા કોણ હશે. તો વધારે કોણ છે તો શું બોલાય, તેલમાં પાણી. ખબર પડી ગઈ. પણ હવે આપણને એવી પણ ખબર છે કે તેલ કેવું હોય, અદ્રવ્ય. પણ પાણી કેવું હોય, ધ્રુવીય. ધ્રુવીય તેલ કેવું હોય, પાણી કેવું હોય, તે ભેગા થાય થાય. પણ અહીંયા ભેગા કરવા પડશે. લાયોફોબિક કલેની બનાવટ શીખડાવી છે. લાયોફોબિક એમાં જોવો હું લખા પ્રયોગ તો લાયોફોબિક માં આ જોવાનું નથી એટલે ખાલી હવે સાંભળો મંડો બના ફેરો કડકડ કડકડ અવાજ કરવા. જો આ બંને એક જ પાત્ર છે હો વિભન, તો સમજાવવા માટે મેં નોકા નોકા દોર્યા. જો હવે અહીંયા કેવું થાય ભાઈબંધ કે અહીંયા આપણે ભાઈબંધ તેલ લઈ લઈએ. આ શું લીધું મેં, તેલ. બોલો લીલા કલરનું તેલ કયું આવે, સરદાર કપૂર આવતી પેલા. એમાં આપણે ઉપરથી જે છે શું નાખ્યું, પાણી. તો હવે આપણે આ ભાઈબંધ પાણી છે અને આ આપણો ભાઈબંધ કોણ છે, તેલ. તો હવે જો જોઈ આ તેલ જે છે પાણીને અંદર ભળવા દેશે ના, પાણી દેશે. કારણ કે તેલ અને પાણી જે છે એને જૂના જે છે એ. તો હવે તો અહીંયા શું થયું કે આ બંને જે છે ધ્રુવીય અને અધ્રુવીય જે છે એના પરથી વાંધો છે. કોનાથી વાંધો છે, ધ્રુવીય અને અધ્રુવીય થી વાંધો છે. સપાટી નજીક આવે ને તો વાંધો પડે. શું કીધું, ધ્રુવીય ની અને અધ્રુવીય ની સપાટી જો નજીક આવે ને તો વાંધો પડે. એટલે આપણે એમાં લખાયું હતું ઇમલ્સી ફાયર ઉમેરવા. શું ઉમેરવાનું, ઇમલ્સી ફાયર. હવે બોલો ત્યારે ડિટર્જન્ટ હોય બરાબર ને. ચાલો તો એ જે ડિટર્જન્ટ હોય ને છોકરા, ડિટર્જન્ટ એ સેના તરીકે કામ કરે, ઇમલ્સી ફાયર એટલે ઇમલ્સી કારક કહેવાય. અને આ બનાવવાની જે પ્રક્રિયા છે ને પ્રક્રિયા એનું નામ છે ઇમલ્સીકરણ. આનું નામ શું છે, ઇમલ્સીકરણ. અંગ્રેજીમાં આને કહેવાય ઇમલ્સીફિકેશન. અંગ્રેજીમાં પ્રક્રિયાનું નામ શું છે, ઇમલ્સીફિકેશન. હવે આપણે શું ખબર છે તેલ લીધું ખબર, એમાં શું કરશું ખબર છે, ડિટર્જન્ટ નાખી દેશું. શું કરી દેશું, ડિટર્જન્ટ. હવે તમે આમાં ડિટર્જન્ટ નાખો શું થશે, ડિટર્જન્ટ નાખશો એટલે એ તેલની સપાટી ઉપર છે કે નહીં આવું અધિશોષણ લેયર બનાવશે. છોકરા શું બનાવશે, આ તેલની સપાટી ઉપર શું બની ગયું, અધિશોષણનું લેયર બની ગયું. આવી રીતે હવે આપણે ઉપરની બાજુએથી કોને લાવવાનું છે, તો કે ઉપરની બાજુએથી લાવવાનું છે પાણી.
હવે બાંધો પણ હતો ભાઈ બાંધ ધ્રુવીય અને અધ્રુવીયની સપાટી કે પાણી આવ્યું પાણી એ જોયું એટલે ક્યાંય તેલ દેખાણું નહીં કે તેલ તો નંગાઈ ગયું છે હવે આ પાણી છે એ સરળતાથી શું થઈ શકે અંદરની બાજુએ જે છે એ પ્રવેશી શકે છે તો અહીંયા જે આપણે આ લેયર બનાવ્યું ને કોનું બનાવ્યું ડિટર્જન્ટ અહીંયાથી આપણે લેયર બનાવ્યું કે નહીં લેયર કેવું બનાવ્યું ડિટર્જન્ટનો તો એ ડિટર્જન્ટ છે ને શું બોલાય ઇમલ્સિકારક ડિટર્જન્ટને શું બોલવાનું છે ઇમલ્સિકારક આની હાજરીમાં આ પ્રક્રિયા થઈ શકે છે આની હાજરીમાં આ પ્રક્રિયા થઈ શકે છે તો અહીંયા આપણે શું શીખા ઇમલ્સનનો પ્રકાર અને અહીંયા ઇમલ્સનની બનાવટ કે તમે આ બેને ભેગા કરશો તો ઇમલ્સન બનાવી શકો છો આટલું સમજાઈ ગયું હવે સાંભળો બીજું હવે પાછું સાંભળો આજે આપણે ઇમલ્સી ફાઇલ બનાવી કો કે નહીં એટલે એનાથી બની ગયું કે નહીં હવે શું કરશો તો કે હવે આપણે બનાવી નહીં કો એ કેવું બન્યું છે તેલમાં પાણી કે પાણીમાં તેલ એ નક્કી કરવું પડશે ને એટલે આને કહેવાય ઇમલ્સનની પરખ કસોટી શું કહેવાય છોકરાઓ ઇમલ્સનની પરખ કસોટી હવે જે ઇમલ્સનની પરખ કસોટીમાં આપણે નક્કી કરશો તો વિભાવન હું નક્કી કરશો કેમાં ચાલવાનો મેરો મેરો દિવસ વિદ્યાર્થી ચાલવાનો કરવાનો હોય તો અહીંયા આપણે જે છે શું નક્કી કરશો તો કે ભાઈ ઇમલ્સન તો બનાવી નાખ્યું આપણે એ બસ તારો પહેલો દિવસ છે તો કેમ તે ચાલવાનો મેરો પાણી કે પાણીમાં તેલ તો એના માટે બે કસોટી કરશો કેટલી બે આ બે કસોટી જે આપણે કરવાની છે કે નહીં એનો ખાલી મતલબ કહીશ તમારે જાતે નક્કી કરવાનું છે કે આ પ્રકારનું છે કે આ પ્રકાર પેલા અહીંયા ના બધાય ઓકે પેલી કસોટી છે ને એને રંજક કસોટી કહેવાય શું કહેવાય પેલાને શું બોલાય રંજક કસોટી બીજાને બોલાય મંદન કસોટી શું કહેવાય મંદન કસોટી આ સમજ તો ભાઈ ઓ ભાઈ અહીંયા જે મેં શબ્દ વાપર્યો છે છોકરાઓ રંજક એટલે પિગમેન્ટ્સ કહેવાય રંજકને શું કહેવાય કલર કામ કરાવવું ભાઈ એટલે છે ને ડોલું આવે એ બધી છે ને એક જ સરખો કલર હોય સફેદ કલર રંજક વત્તા તેલ બરાબર રંગ પણ જો આપણે આમ કહીએ ને કે રંજક વત્તા પાણી ઇઝ ઇક્વલ ટુ નો રંગ બરાબર છે તો એમાં રંગ બનતો તો હવે હું તમને આવા બે પરિસ્થિતિ કહું તમારે જાતે નક્કી કરવાનું છે કે કલી અથવા ઇમલ્સન કયું બનાવેલું છે તો પેલું જે આપણે વિભંગ બનાવશું ને એ આપણને જો આવું જોવા મળશે પેલું જે આપણે બનાવવાનું છે એ કેવું બનશે આવું બનશે જો એ આવી રીતે આ આપણને બે તારણ મળશે ને અહીંયા કે પહેલામાં એવું થયું કે તમે જે કલીલનું દ્રાવણ લીધું હતું કે નહીં એ કલીલના દ્રાવણની અંદર વચ્ચે વચ્ચે ચોક્કસ પ્રકારનો રંગ ઉત્પન્ન થઈ ગયો શું થઈ ગયો વચ્ચે વચ્ચે ચોક્કસ પ્રકારનો જે છે શું ઉત્પન્ન થઈ ગયો રંગ ઉત્પન્ન થઈ ગયો
અને બીજો દ્રાવણ એવું હતું કે જેમાં આખી આખી જે સપાટી હતી કે નહીં એ સપાટી કેવી થઈ ગઈ રંગીન થઈ ગઈ સપાટી જે છે સપાટી કેવી થઈ ગઈ રંગીન થઈ ગઈ કયો કયો તારણ અહીંયા કહો એ બ્રો રંજક વત્તા તેલ તો શું થાય રંગ બને તો એનો મતલબ અહીંયા રંગ ખાલી કેટલો બન્યો કણમાં એટલે અહીંયા મને શું જોવા મળ્યો રંગીન કણ જોવા મળ્યા અને અહીંયા શું જોવા મળ્યો સંપૂર્ણ સપાટી જે છે ને સપાટી એ જ કેવી જોવા મળી રંગીન જોવા મળી તો અહીંયા તેલ કેવું છે ઓ જો તો આને શું બોલાય તેલ ઓબ્લીક પાણી પ્રકારનો ઇમલ્શન અને અહીં આખે આખું દ્રાવણ છે એવું થઈ ગયો રંગીન તો તેલ કેવું છે વધારે તો આને શું કહેવાય પાણી ઓબ્લીક તેલ ખબર પડી આ પહેલી કસોટી હતી હવે મંદન કસોટી દેખો હવે શું કરશો મંદન કસોટી કરશો બરોબર છે હિન્દીમાં બોલો अब हम करेंगे मंथन कसौटी इसमें क्या होता है कि हमारे पास दो बड़ी बड़ी तपेली होती है इसमें दो तपेली में हम कलील लेंगे क्या लेंगे कलील लेंगे ठीक है तो पहला बंदे में मतलब हो जाए ने पहला ये हमने कसौटी को बना हुआ नाना बना इस हिंदी में पर पहला बंदे में मतलब हम ले लोग मतलब हमेशा मातृभाषा में हमारे दुलाबे ओ दुलाबे ઉદાહરણ તરીકે બેઠા હોય નવરાત્રી ચા પાણી બનાવવાની હોય કે નહીં ચા મીઠી મસ્તી બરોબર છે ચા મીઠી કે પાણી ઉમેરીને સાંદ્રતા ઘટાડવું છે તમારે કઈ નહીં કરવાનું બરોબર છે તરત પકડાઈ જાવ હવે આવડો તો મંદન એટલે પાણી ઉમેરવું મંદન એટલે શું થાય તો હવે પાણી ઉમેરવાની જો આપણે વાત કરીએ તો શું કરશું અબ હમ ક્યા કરેંગે દેખીએ હમારે પાસ દો બડી બડી તપેલી હે એક તપેલી મે હમ પાણી ડાલેંગે ઓર દૂસરી મે ભી હમ પાણી ડાલેંગે એક મે ક્યા હોતા હે કે વો જો પાણી હોતા હે ના પાણી वो पानी उमेरी ही जाता है और दूसरे में पानी नहीं उमेरता है इसलिए इसमें ऐसा होता है कि यहाँ तक तो हमारा कलील होता है ठीक है यहाँ तक क्या होता है कलील होता है देखिए ऐसे अब इस कलील में हम पानी डालेंगे तो पानी पूरा पूरा भर जाता है पर दूसरे में क्या होता है कि कलील तो यहाँ तक ही होता है ठीक है ऐसा वाला और अब क्या होगा कि अब पानी डालेंगे तो पानी ऊपर तरने लगेगा क्या लगेगा पानी ऊपर तरने लगेगा तो एक में पानी मिक्स हो गया दूसरे में पानी मिक्स नहीं हुआ तो इससे क्या पता चलता है कि इसमें ज्यादा कौन है पानी तो पानी ने पानी को मिलने दिया क्या करने दिया पानी ने पानी को मिलने दिया इससे पता चलता है ये तेल ओब्लिक पानी है पर इसमें तेल और पानी मिक्स नहीं हुए दोनों अलग अलग रहे तो इससे क्या पता चलता है इसमें तेल ज्यादा है इसे कहेंगे पानी ओब्लिक तेल बराबर पकड़ी गई ना मूल शू करवानो આપણે પાણી નાખી કે નહીં તો પાણી જો ભળી જાય એટલે મંદન થઈ શકે છે અહીંયા મારે લખવું હોય તો શું લખાય પેપર સાંભળજો મંદન થઈ શકે છે એટલા માટે આમાં પાણી જાજો કહેવાય અને અહીંયા લખવું હોય તો શું કહેવાય મંદન થઈ શકતું નથી અહીંયા મંદન થવા દેતું નથી બંનેના લેયર કેવા રહેશે અલગ અલગ બનાવટ અને
ભૌતિક અને રાસાયણિક અધિશોષણનો તફાવત જે છે એ વખત વાંચી લેજો બરાબર છે કેમ કે થોડા ઘણા પ્રશ્નો છે બધા એમાંથી આવે છે આપણે શું કે ક્યાં આવે બરાબર ચાલો હવે પહેલો પ્રશ્ન જે છે જો આપણે શું કે છે અધિશોષણ એ બરાબર છે અધિશોષણ એ ભૌતિક અધિશોષણ દર કઈ રીતે વધારી શકાય તો છોકરાઓ આપણે આવૃત્તિ શીખેલા જોવો જોઈએ કે અધિશોષણ ચલે છે દબાણ ચલે છે 1/ તાપમાન તો જો આપણે દબાણમાં વધારો કરીએ હું દબાણ વધારું ભાઈ તો અધિશોષણ કેવું થાય વધવાનું છે અને જો તાપમાનમાં વધારો કરું તો અધિશોષણ કેવું થશે તો ઘટવાનું છે તો મારી પાસે બે ઓપ્શન હોવા જોઈએ કા દબાણ વધારો અથવા તાપમાન ઘટાડો તો આપણે જે છે આઈડિયા આવી જાય તો જો જો પહેલામાં જવાબ કયો આવશે તાપમાન ઘટાડવાથી અધિશોષણનો દર વધારી શકાય છે વધારવાનું છે ને પછી લખજો લખો મને ટાઈમ આપી સમતા રે અત્યારે ખાલી ભણવાનું છે બેકા બેકા કોઈ દી નહીં લખવાનું હં લખરૂ ભણો ચાલો ભૌતિક અધિશોષણ માટે કયું વિધાન ખોટું છે તફાવત મે લખાયો તો તફાવતના મુદ્દા વાંચો આ લખાયું એટલે જો જેથી વાંચી શકો કોકરે હારા વારે હં ચાલો કે વાંડરમાં આકર્ષણ બળના કારણે હોય કે આ હોય હો ભાઈ સહેલાઈથી પ્રવાહીકૃત થઈ શકે એવા વાયુઓનું અધિશોષણ કેવું થાય વધારે થાય કયા કયા એમોનિયા H2S, CO2, HCl હવે જો સાચા વાયુ ખોટા વાયુ લખાયો હતા ને આ ઓર આ ક્યાં લખાયું ખબર છે બધું અધિશોષણને અસર કરતા પરિબળોમાં બરાબર ચાલો મતલબ એ થઈ શકે છે હવે આપણો ઊંચા દબાણે એક થી વધારે સ્તર બનાવી શકે તો કે આ બહુવાહીય જે છે બહુપરમાણીય સ્તર બની શકે પછી જો અધિશોષણની એન્થાલ્પી અધિશોષણની એન્થાલ્પી ઓછી અને ઋણ હોય કેવી હોય ઋણ કારણ કે જે આપણે અધિશોષણ શીખાતી ને છોકરાઓ ઈ અધિશોષણ કેવું છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એટલે ઉષ્મા ક્ષેપક હોય તો ડેલ્ટા h નું મૂલ્ય કેવું મળે નેગેટિવ મળે તો એનો મતલબ એવો થયો કે જો આપણી પાસે ભૌતિક અધિશોષણ હોય તો આપણે લખાયું હતું ને -20 થી -40 કિલો જૂલ અને એવું કીધેલું ક્યાં છે માઇનસ છે ને માઇનસ ખાલી કોના માટે લખાવે છે ઉષ્મા ક્ષેપક મુક્ત કરે એટલે બરાબર છે બાકી ઊર્જા તો કેવી હોય 20 અને 40 ચાલો હવે એના પછી એટલે આમાં બીજામાં કયો જવાબ આવશે બી કેમ કે ખોટો થઈ ગયો ને કેવો થઈ ગયો ખોટો ઘન કોઈ દી હોય નહીં હાલો દબાણે ત્રણ બરાબર છે આને શું કહેવાય ત્રણ અને ઢીલી કહેવાય આને શું કહેવાય ઢીલી કહેવાય એટલે ઢીલી છે ચાલો તો ઘન પદાર્થની જો વાત કરીએ તો અધિશોષક તરીકે વર્તી શકે છે કારણ કે તેમાં એક દોડી ગીડી તો હવે આની આપણે જો વાત કરીએ તો આમાં ઘન પદાર્થ અધિશોષક તરીકે શું કામ વર્તી શકે જો આપણો આ વિભંગ કોણ છે અધિશોષક હવે આપણો હાલો આ અધિશોષક જે છે કે આમાં વાયુ જે છે એ કાં તો ભૌતિક રીતે આવશે અને કાં તો રાસાયણિક રીતે આવશે એક આપણે ભૌતિક સમજાવીએ એક રાસાયણિક બંને વખતે જોડાવાનો તો છે તે જોડાશે તો આમાં શું કરશે ઓછી ઊર્જા મુક્ત કરશે ઓછી ઊર્જા મુક્ત કરે અને આમાં વધુ ઊર્જા મુક્ત કરે મૂળ શું કરશે મૂળ ઊર્જા મુક્ત કરશે કોણ અધિશોષક તો એ ઊર્જા મુક્ત કરે ક્યારે આપણે કોકના લગ્નમાં ગયા હોય પૈસા ઉડાડવા હોય ખીચામાં બંડલ હોય તો ઉડાડી ને તો એની પોતાની પાસે ઊર્જા હોવી તો જોઈએ ને તો એનો મતલબ એની પાસે કયા સ્વરૂપે ઊર્જા હોવી જોઈએ લેટિસ ઊર્જા સ્વરૂપે કયા સ્વરૂપે લેટિસ ઊર્જા સ્વરૂપે તો ઘન અધિશોષક પોતે વિભવ શું ધરાવે અધિશોષક લેટિસ ઊર્જા ધરાવે
એટલે જવાબ કયો આવશે એમાં ઊંચી લેપિસ ઊર્જા છે એટલે બીજા નંબરના પ્રશ્નમાં કયો જવાબ આવ્યો ડી જો પહેલામાં એ બીજામાં ડી બીજામાં ડી બરાબર એટલે ઊંચી તરી પિક કરજો પાછા કેમ કે આપણે જો ક્યારેક આવા પ્રશ્ન પૂછાઈ ગયા હોય તો પાછા સાચો જવાબ પિક કરો તો સાચો જવાબ પિક કરો ને હાલો જોજો As2 S3 કલીલ કણનો ચાર્જ કોના કારણે હોય આપણે ગઈકાલે શીખ્યા હતા યાદ છે કે કોઈ પણ ઘટક ઉપર અધિશોષણ કોનો થાય સમાન આયન કોનો થાય અધિશોષણ સમાન આયન ગઈકાલે આપણે શું શીખાયું હતું કે આપણી પાસે AgI નો અણુ છે તો આના ઉપર કાં તો કોણ આવી શકે Ag+ અને અથવા તો આના ઉપર કોણ આવી શકે I- તો આ મારી પાસે કલીલ કણ છે પોતે કેવો છે ઋણ વિજભારી પોતે કેવો છે ઋણ વિજભારી મેં કાલે શીખાતા ને આપણે ઓલું જે છે YouTube બનાવી હતી ને YouTube એમાં S2 S3 ક્યાં જતો તો એનોડ બાજુએ ક્યાં જતો તો એનોડ બાજુએ તો આના ઉપર મારે અધિશોષણ કરાવવું હોય તો થાય કોનું આની ઉપર અધિશોષણ થાય કોનો કાં તો થાય આર્સેનિકનો અથવા તો થાય સલ્ફરનો એટલે કયા સ્વરૂપે આવશે સલ્ફાઇડ સ્વરૂપે કયા સ્વરૂપે આવશે સલ્ફાઇડ સ્વરૂપે તો ચોથામાં કયો જવાબ આવશે કયો એમાં પણ ડી આવે છે ચાલો તો હવે એના પછીનો પ્રશ્ન જાતે સોલ્વ કરો ને એક વખત જોવો તો ખરા એટલે ખાલી નજર તો નાખો વિભા ને રોક્યું કરવાની વાત છે ખાલી વિભા એટલું નહીં કરી શકો ચાલો હવે પાંચમો પ્રશ્ન કયો જવાબ આવ્યો સક્રિયકૃત કોલસા પર એસિટિક એસિડના અધિશોષણમાં એસિટિક એસિડ સેના તરીકે વર્તે તમને ખબર છે એસિટિક એસિડ એટલે કોને કહેવાય ચાઇનીઝ ભેળ ખાવા જાવ ને એનો સફેદ તેલ નું પાણી નાખે કેવું હોય પ્રવાહ કેવું હોય પ્રવાહી જોવાનું ને જો બસ હાલો અહીંયા આપણી પાસે જે છે એ આ વિભંગ કોણ આવી ગયો એસિટિક એસિડ આ કેવું આવી ગયો એસિટિક એસિડ હવે આમાં આપણે છોકરા શું નાખવાનું કોલસા શું નાખશો કોલસા તો આજે કોલસા જે છે એ શું કરશે એસિટિક એસિડના અણુને પોતાની અંદર શોષી લેશે તો એસિટિક એસિડ જે છે ને આ ઇ કોણ થયો અધિશોષિત અને આ જે કોલસા જે આપણે લીધા હતા ને વિભન ઇ કોણ થઈ ગયા અધિશોષક ઇ પોતે કોણ થઈ ગયો અધિશોષક એમાં પણ જવાબ આવશે ડી અધિશોષિત પાંચમામાં પણ જવાબ આવશે હવે છઠ્ઠું જો કયું વિધાન ખોટું છે ખોટું ખોટું ચાલો ભૌતિક અધિશોષણ વાંડરવાલ્સ આકર્ષણ બળના કારણે બને હા બને રાસાયણિક અધિશોષણ ઊંચા તાપમાને અને નીચા દબાણે ઘટે ખબર પડી ગઈ ફરી પેન્ડિંગ રાખો પેન્ડિંગ તો કામ આરંભ હવે ત્રીજું વાંચો ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે આ છે એટલે હાઇડ્રોજન વાયુ આવે પછી ક્લોરિન આવે પછી બીજો કોઈ વાયુ આવે પ્રતિવર્તી છે અને ભૌતિક અધિશોષણ કરતા રાસાયણિક અધિશોષણની ઊર્જા વધારે હોય તો ક્યાં હોય જો અહીંયા મેં લખાવ્યું ને ભૌતિકની ઊર્જા આટલી હતી અને રાસાયણિક અધિશોષણની ઊર્જા કેટલી હશે માઇનસ 80 થી માઇનસ 240 કિલો જૂલ એના કરતા વધારે હોય ચોથું વાક્ય સાચું છે મતલબ આપણે ઓલા બીજા વાક્યમાં કાંઈ ખબર ન પડી ને શું કામ કેમ કે ખોટું હતું કેમ કે કેવું હતું ખોટું કયો જવાબ આવશે છઠ્ઠામાં બી ઓપ્શન કયો બી હવે સાતમું છે ને સાતમું એ જો હું તમને સમજાવી દઉં ચાલો ભાઈ બનાવે સાતમું જે છે ને એ તમને એટલા સમજાવો પરિસ્થિતિ પહેલા આ આપણી પાસે વિભંગ સરસ મજાનું બંધ પાત્ર છે એમાં મેં એક અહીંયા શું મૂકી દીધો વિભંગ ઘન અધિશોષક વિભાન શું મૂકી દીધો ઘન અધિશોષક અને અહીંયા મેં શું ભરી નાખ્યા વાયુ અહીંયા મેં આપણે શું ભરી નાખ્યું વિભાન વાયુ
હવે આ વાયુ જે છે એને ઘન ઉપર આપણે ગતિ શોષણ કરવાનું છે દબાણ ની સાપેક્ષ બરોબર છે પ્રવાસમાં જવાનું હોય ને બધા પૈસા ભરો તો બસમાં બેહાડે કે એટલે બધાને એક સીટ તો મળવાની છે એ તો નક્કી છે પણ હવે આ પ્રવાસની બસ પડી છે અને એક કાળો બેસપાન ધારો કરો અને શું કરશે બધા માણસે ઢોળવા કોકન ઢોળવા માણસે ખબર છે ફરી પાણી વાળી સીટ ભરવા અમુક એવા જાય ધીમે ધીમે જાય અને અમુક ને તો બોલાવા જવું પડે એ હાલો હવે ઉપડવાની છે તો પેલા કેવું હતું પ્રક્રિયા ઝડપી દબાણ આવી એટલે સીટ ભરવાની ચાલુ થઈ પ્રક્રિયા કેવી હોય ઝડપી પછી ધીમે ધીમે ધીમી પડતી અને એમ લાગે હવે બધી સીટો ભરાઈ ગઈ છે પછી પ્રક્રિયા કેવી થઈ જાય સ્વતંત્ર એટલે આવું તમારે બોલવાનું છે.